ખૂબ હૃદયથી તમામ ગુજરાતીઓનો આભાર માનીએ છીએ. ખૂબ દિલના થનગનાટ સાથે સ્વાગત થયું રાહુલ ગાંધીજીનું ભારત જોડો ન્યાય યાત્રાનું. આપણા ગુજરાતના સજ્જનો, દેવીઓ, યુવાનો, બાળકો એમણે પ્રેમથી સાથ, સહયોગ અને આશીર્વાદ આપ્યો છે એ સૌનો આભાર માનું છું. દેશમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર આવી ત્યારે કેટલી બધી ગેરંટીઓ આપી હતી કે દર વર્ષે 2 કરોડ નોકરીઓ આપશું, કહ્યું હતું કે મોંઘવારી મિટાવી દઈશું, કહ્યું હતું કાળું ધન પાછું લઈ આવશું, બધાને 15-15 લાખ ખિસ્સામાં આપી દઈશું, એકાઉન્ટમાં આપીશું, કહ્યું હતું કે ખેડૂતની આવક બમણી કરીશું. આ બધી જ ગેરંટીઓ એમની ફેલ રહી અને લોકો ખૂબ દુઃખી છે. સામા પક્ષે રાહુલ ગાંધીજી એવા નેતા છે, પાક સાફ નેતા છે, દિલથી માને એ જ બોલે છે અને બોલે કરીને બતાવે છે. ત્યારે એવા રાહુલ ગાંધીજીની આ ભારત જોડો ન્યાય યાત્રામાં ખૂબ બધાનો સહયોગ મળ્યો છે, લોકોના આશીર્વાદ મળે તો આ એક એવો પ્રયાસ છે કે જ્યાં સેવાની સાધના કરવાની છે, સત્તા પડાવી લેવા માટેનો સંઘર્ષ નથી. અને મને પૂરો વિશ્વાસ છે કે ગુજરાતીઓના આશીર્વાદ મળશે. ચોક્કસ હું કહીશ કે અમારી આ જે સેવાની સાધનાનો યજ્ઞ છે એમાં તમામ ગુજરાતીઓ આહુતિ આપે, અમને એક સેવાની તક મળે, એ સેવા ગુજરાતીઓ માટે કરવી. ભૂતકાળમાં કોંગ્રેસની સરકાર હતી, કેટલું સસ્તું શિક્ષણ, ડૉક્ટર કે એન્જિનિયર થવું હોય હતા તેને માણસ, જમીનો માત્ર માનીતા ઉદ્યોગપતિઓને નહીં, સાથનીમાં જમીન આપીને ખેડૂતને, ખેત મજદૂરને મદદ થતી, ગૌચરો માલધારીઓ માટે અનામત રહેતા, ફિક્સ પગાર નહીં. કોંગ્રેસની એ વાત, જૂની પેન્શન યોજના આજે કર્મચારીઓની માંગણી છે અમે કરીને આપી. સામાન્ય ગુજરાતી અને મુઠ્ઠીભર મૂડીપતિઓ વચ્ચેનો જે ગેપ ઊભો કર્યો છે ભારતીય જનતા પાર્ટીએ, ત્યારે મુઠ્ઠીભર મૂડીપતિઓ માટે નહીં, આમ ગુજરાતીઓ માટે કોંગ્રેસ કરી.